આ તરફ ગોંડલ હાઈવે પર આગની ઘટના બની છે। જી હા, સમગ્ર સમાચાર ગોંડલ હાઈવે થી। તો ગોંડલ હાઈવે પર ગેસની પાઇપલાઇનમાં આગ લાગ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। આગની ઘટનાને લઈને લોકોના ટોળે ટોળા અત્યારે ઉમટી પડ્યા છે। તો પાઇપલાઇનમાં આગ લાગતા જ ત્યાંના લોકોમાં નાસભાગ મચી, કારણ કે જે રીતે ખુલ્લામાં આ આગ લાગી છે, પરંતુ ફાયર ફાઈટર્સની ટીમ પણ તુરંત જ દોડી આવી હતી અને આગ પર કાબુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। એટલે કે જે રીતે પાઇપલાઇન પસાર થઈ રહી છે, ગેસની જે પાઇપલાઇન છે તે અહીંથી પસાર થઈ રહી છે, અને આ જ ગેસની પાઇપલાઇનમાં ક્યાંક ને ક્યાંક લીકેજ હોવાના કારણસર આ આગ લાગ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। તો ફાયર ફાઈટર્સની ટીમ તુરંત જ પહોંચી ગઈ હતી, પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા। તો આજ વિશે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધ્રુવ। ધ્રુવ, ગોંડલ હાઈવેના આ દ્રશ્યો કે જ્યાં આગ લાગી અને તે પણ ગેસની પાઇપલાઇનમાં, કેવી રીતે આ આગ લાગી, શું વધુ વિગતો? જી બેનજી, જે રીતે વાત કરવામાં આવે તો ગોંડલ હાઈવે ઉપર વધુ એકવાર જે અત્યારે જે આગ લગાવવાનો જે બનાવ છે તે સામે આવ્યું છે। મહત્વની બાબત એ છે કે કિસાન પેટ્રોલ પંપ પાસે ગેસની પાઇપલાઇનમાં આગ જે આગ છે તે લાગી છે। હાલ લોકોના જે કહી શકાય કે જે ટોળા ટોળા ત્યાં ભેગા થયા અને ક્યાંક ને ક્યાંક એક જાગૃત નાગરિકે ફોન કર્યો ફાયર બ્રિગેડ અને ત્યારબાદ ફાયરની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી, આગને હાલ કાબુ કરી લેવામાં આવી છે, કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ। ખાસ તો ગેસની પાઇપલાઇનમાં ક્યાંક ને ક્યાંક લીક હોવાના કારણે આ આગ લાગી હોવાનું સામે આવ્યું છે। જી જી, આગ પર કાબુ મેળવી લેવાયો છે કે કેમ? કારણ કે ફાયર ફાઈટર્સની ટીમ તો આગ પર સતત પાણીનો મારો ચલાવી રહી હતી, દેખાઈ રહી છે। જી, આગ પર સંપૂર્ણપણે જે કાબુ મેળવી લેવામાં આવ્યું છે, ફાયર ફાઈટર્સ લોકો ત્યાં સુધી પહોંચ્યા, ત્યાં સુધી જે સ્થાનિક લોકોએ ક્યાંક ને ક્યાંક આગ કાબુ મેળવવા માટે પ્રયત્ન કર્યા, પણ ફાયર ફાઈટરની જે ટીમે એક રાહતની કામગીરી કરી અને આગને કાબુ કરવાની જે કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવી। જી જી ધ્રુવ, ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી તે બદલ।